સુરતની પુણા વિસ્તારની સાધના સ્કૂલની શિક્ષિકા હેવાન બની કેજીમાં અભ્યાસ કરતી નાની બાળકીને શિક્ષિકાએ એક પછી એક 35 થપ્પડ ચોપાડી દીધા હતા। આ અંગે બાળકીના માતા પિતાએ શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી હતી। सूरत शहर में कारगिल चौकनी साधना निकेतन शाला में जुनियर केजी में भणती बाळकी ने शिक्षिकाए 35 वक्त थप्पड़ मारवानी घटना सामे आवी छे। आ घटना अंगे विद्यार्थिनीना वालीओए फरियाद करता जणाव्युं के शिक्षिकाए एमनी दीकरीने 35 जेटला थप्पड़ मार्या जेथी विद्यार्थिनीना परिवार सहित अन्य परिवारो पण रोष छवायो हतो। सूरतनी पुणा स्थित साधना स्कूल में शिक्षिकाए क्लासरूम में केजी में भणती बाळकी ने 35 थप्पड़ मार्या। बाळकी ज्यारे शाळाए थी घरे आवी त्यारे यूनिफॉर्म बदलती वखते माताए तेना शरीर पर इजाना निशान जोया। जो बाद माता पिताए पूछता बाळकीए जणाव्युं कि टीचरे मार्यो छे। आ समग्र घटना शाळाना सीसीटीवी में पण कैद थई गई छे, जेमां शिक्षिका विद्यार्थिनीने मारती होय एवुं देखाई रह्युं छे। आ घटनाना सीसीटीवी सामे आवतानी साथ ज वालीओमां रोष फैलाई गयो छे। आ अंगे मैनेजमेंटे जणाव्युं के जो शिक्षिका दोषी हशे तो तेनी सामे पगला लेवामां आवशे। शिक्षिकाए आवुं केम कर्युं एनी पण तपास करवामां आवशे। शिक्षण विभाग आवी कोई पण प्रकारनी वस्तु चलावशे नहीं अने चलाववा मांगतुं पण नथी। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારી ઉપર ફોન આવ્યો મારા ઘરનાનો કે સ્કૂલેથી ખુશીને લઈને આવીને તે યુનિફોર્મ કાઢ્યો તો એનામાં ડાઘા જોયા પાછળ એ કે આને માર માર્યો છે એમ એ કે હું જાઉં। મેં કીધું કઈ વાંધો નહીં, જા તું હમણાં આવું છું। તો એ ગઈ તો કે ટીચર સામેથી આવી પણ કેમ પાછા તમે આવ્યા એ કે તમે ખુશીને માર્યું છે એ કે મેં ના એક ઝાપટ મારી બીજું કાંઈ નથી કર્યું એટલે ભૂલથી એક ઝાપટ લાગી ગઈ। તો આ કે કંઈ વાંધો નહીં એ ઘરે આવતી રહી। પછી હું ગયો ને તો આચાર્યને પ્રિન્સિપલને કીધું, પ્રિન્સિપલ કે કંઈ નહીં હું ફોટા જોઈ લઈ કેમેરો। તો મને હક ન રહ્યું તો બીજે દિવસે પણ હું ગયો, મેં કીધું હું ને મારા બંને બે સાથે ગયા હતા, મેં તો તમે સીસીટીવી ફોટેજ દેખાડો। એમાં મેં જોયું ને તો 35 ઝાપટ મારેલી જોઈ મેં, 35 ઝાપટ બે ગાલ ઉપર અને ચીમટા ભર્યા એ અલગ 35 ઝાપટ તો મારેલી મેં જોઈ છે। પાછળના વાહો આખો લાલ થઈ ગયો, લોહી ઉપર આવી ગયું, પાછળનો વાહો આખો લોહી લોહી થઈ ગયો। આજરોજ માન્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરે સાહેબ દ્વારા મને ટેલિફોન કરવામાં આવ્યો કે સાધના નિકેતન સ્કૂલમાં સિનિયર કેજીની બાળાને શિક્ષક દ્વારા માર મારવામાં આવી રહ્યો છે અને એવો વિડીયો વાયરલ થયો છે। તો તાત્કાલિક જઈ અને સત્ય હકીકત જાણી અને કાર્યવાહી કરવા જણાવેલ હતું એટલે આજે હું અહીંયા સ્કૂલમાં આવેલો છું। આ બાળકીને માર મારવાની ઘટના મેં વિડીયો દ્વારા જોઈ છે અને મંડળ સાથે આચાર્ય સાથે વાત કરતાં આ શિક્ષિકાને બે દિવસ પહેલાં જ જ્યારે ઘટના બની ત્યારે એમને રાજીનામું લખાવી દેવામાં આવેલું છે। પરંતુ આવા શિક્ષકો બાળકોને અને સમાજને અને શિક્ષણ વિભાગને બદનામ કરે, માર મારે, આવું કરી અને આવું અધમ કૃત્ય કરે એ ચલાવી ન લેવાય। આ શિક્ષકને આપણે શિક્ષણમાંથી બરતરફ કરવા માટે હું મંડળને કહી દઉં છું, રાજીનામું લખાવ્યું છે, પરંતુ હવે બીજે પણ આવું ઘટના ન બને એવું કાળજી રાખવામાં આવશે। સર આ ઘટના કેટલી દુઃખદ ગણી છે? એકદમ દુઃખદ ઘટના છે। શિક્ષણ વિભાગ પહેલાં અને બીજા ધોરણમાં સુધી પણ બાળકને હોમવર્ક આપવાની વાત કરતો જ નથી। આ ઘટના મેં જોઈ તો હોમવર્ક ન કરવાને કારણે બાળકને માર મારવામાં આવી રહ્યો છે। તો હોમવર્કની આવી ઘટના બાળકને પ્રેમથી સમજાવીને શીખવવાનું હોય એવી કરવાનું આ શિક્ષિકા ભૂલી ગયા છે અને આ ખોટું કાંઈક કૃત્ય કરેલું છે। મિત્રો, દરેકને મારે કહેવાનો મતલબ એ છે કે શિક્ષણ વિભાગના ઠરાવો, નિયમો, પરિપત્રો વાંચો અને એમાં જે સૂચનાઓ આપેલી છે એ પ્રમાણે દરેકે પાલન કરવાનું છે। શાળાનું પરિણામ વધારે આવે, બાળકો હોશિયાર થઈ જાય, બાળકને નિયમ વિરુદ્ધના હોમવર્ક ન આપવા જોઈએ દરેક શાળાએ હું તાકીદ કરું છું ને આવું કંઈ પકડાશે તો એ શાળા સામે પગલાં લેવામાં આવશે।